गुड मॉर्निंग विद्यार्थियों, धोरण त्रण विषय पर्यावरण पाठ त्रीजो पाणी ज पाणी। तमने आमा पाठ में समझावी दीधो तो बराबर बराबर पाणी आपणुं केटलुं जरूरी छे, पाणीनो संग्रह करवो जोईए, बराबर पाणीनो बगाड करवो जोईए नय। खेती काम माटे उपयोगी छे, घरकाम माटे उपयोगी छे, बराबर। ટૂંકમાં સવાલના જવાબ પણ મોકલ્યા હતા, હોમવર્ક મોકલતા નથી વા વિદ્યાર્થીઓ, કારણો પણ તમને મેં સમજાવ્યા હતા, તમે અમારા વિડીયો જુઓ અને સમજો, ના સમજણ પડે તો કોલ બી કરી શકો છો આપ અમને। હવે આજે હું તમને થોડું વ્યાકરણ શીખવાડું છું, બરાબર, તો ધ્યાનથી સાંભળો, વિડીયો જુઓ અને પછી શું કરવાનું છે, નોટબુકમાં લખવાનું છે, પર્યાવરણની નોટમાં લખવાનું અને પછી નોટે કરવાનું અને પછી અમને મોકલવાનું છે। તો કારણો પણ તમને સમજાવી દીધા હતા ને, આપણે માટલામાંથી પાણી ડોયા વડે લેવું જોઈએ, પાણી જીવન કહેવામાં આવ્યું છે, બરાબર। આજે હવે તમને હું થોડુંક વ્યાકરણ શીખવાડી દઉં છું, ખરા ખોટા, અને એ તો તમે શાંતિથી સાંભળજો પછી લખજો। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ ખાનામાં લખવાનો છે। નીચેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી છે, અ પીવા માટે, બ હાથ ધોવા માટે, ક સાયકલ ચલાવવા માટે, ડ વાસણ ધોવા માટે, તો શાના માટે ઉપયોગી છે, તો ક લખવાનું સાયકલ ચલાવવા માટે। નીચેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી છે, તો ખાનામાં લખવાનું ક સાયકલ ચલાવવા માટે। બીજો, સૌથી વધુ પાણીનો ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે, અ હાથ ધોવા માટે, વ સ્નાન કરવા માટે, ક ભોજન સમયે પાણી પીવા માટે, ડ કુદરતી હાજત જવા માટે, તો બ સ્નાન કરવા માટે। ત્રણ, નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી, અ વરસાદ, બ નહેર, ક પર્વત, ડ તળાવ, તો ક પર્વત। ચાર, અમદાવાદની નજીક ગામડાના નીચેનામાંથી પાણીનો કયો સ્ત્રોત જોવા મળે છે, અ સાગર, બ કૂવો, ક તળાવ, ડ નળ, તો શું આવશે, અ સાગર। પાંચ, આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ, ક જગ વડે, બ ગ્લાસ વડે, ચંબુ વડે કે ડોયા વડે, તો શાના વડે લેવું જોઈએ આપણે પાણી, પાણી પીવા માટે શાના વડે, ડોયા વડે પીવો છો, જગ વડે પીવો, ના તો આપણે ગ્લાસ વડે, શાના વડે પીએ છીએ, ગ્લાસ વડે પીએ છીએ, એટલે ગ્લાસ વડે। છ, પાણીનો સ્ત્રોત, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે, અ કૂવો, બ વરસાદ, ક નદી, ડ તળાવ, તો શું આવશે, બ વરસાદ। સાતમું, નીચેમાંથી કયા સાધનમાંથી સૌથી વધારે પાણી સમાય છે, અ ગ્લાસ, બ લોટો, ક જગ, ડ ડોલ, તો શું, ડોલમાં વધારે પાણી સમાય ને એટલે ડોલ। આઠ, નીચેનામાંથી શું અલગ પડે છે, અ કૂતરો, બ માછલી, ક ગાય, ડ ગ ઘોડો, તો શું આવશે, શું અલગ પડે છે, માછલી, એટલે બ લખવાનું માછલી। હવે તમને હું ખાલી જગ્યા થોડી સમજાવું છું, એ તમારે નોટમાં પછી લખવાની છે। નીચેના દરેક વિધાનમાંથી ખાલી જગ્યા પૂરો, એક, પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે, તો વરસાદ, બે, મોટાભાગની નદીઓનું પાણી ખાલી જગ્યામાં જાય છે, તો લખવાનું સાગર। ત્રણ, પાણી એટલે જળ અને જળ એ જ પાણી, તો જીવન। ચાર, પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય નથી, તો જીવન। પાંચ, પગથિયા વાળા અને ઊંડા પાણીના સ્ત્રોતને ખાલી જગ્યા કહેવાય છે, તો શું કહેવાય, વાવ। છ, જમીનમાંથી પાણી કાઢવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો ટ્યુબવેલ। સાત, દરિયાનું પાણી ખાલી જગ્યાથી ગરમ થઈ વરાળ બનીને આકાશમાં જાય અને વરસાદ રૂપે પૃથ્વી પર પડે છે, તો સૂર્ય। આઠ, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે, તો કુદરતી। આવી ગયો ખ્યાલ, એ કુદરતી અમૂલ્ય સંપત્તિ છે। હવે ખરા ખોટા, તો નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરું અને ખોટા સામે ખોટું કરવાનું રહેશે। એક, પાણી પીધા વિના લાંબો સમય
ચાલી શકે છે. ખોટું. બે, પાણીનો બગાડ અટકાવવો જોઈએ. સાચું. ત્રણ, દરિયામાંથી પાણી વરાળ બની ઊંચી આકાશમાં જાય છે. ખરું. ચાર, આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે. ખોટું. પાંચ, પાણી વિના ખેતી થઈ શકે છે. ખોટું. છ, પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. સાચું. સાત, પૃથ્વી પરના બધા જ જીવો પાણીની જરૂર પડે છે. સાચું. આઠ, ઝરણા, નદી, તળાવ અને કુવા પાણીના પ્રાપ્તિ સ્થાન કહેવાય છે. સાચું. તો આપને ખ્યાલ આવી ગયો. હવે હું જોડકા બોલું છું, તમે શાંતિથી સાંભળતો ને જાણો. જોડકા પછી તમારે જોડવાના છે. જવાબ પણ બોલી જઈશ, પણ તમે લખી નાખજો બરાબર. એક, નીચેના જોડકા જોડો. એક, પાણીને ડોલ વડે ખેંચવામાં આવે છે તો શું આવશે? કુવા. અહીંયા લખ્યું છે એક ઝરણું, વાવ, ત્રણ નેર, ચાર વરસાદ, પાંચ કુવો, છઠ્ઠું તળાવ. તો શું આવશે પહેલામાં? કુવો. બે, આકાશમાંથી પાણી પડે છે તો શું આવશે? વરસાદ. ત્રણ, પહાડ પરથી ખડખડ વહેતું પાણી તો શું આવશે? ઝરણું. ચાર, પગથિયા વાળો કુવો એટલે વાવ. પાંચ, પાણીને દૂર દૂર પહોંચાડે કોણ? તો નેર. તો આપને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ વિદ્યાર્થીઓ. સારા અક્ષરે નોટમાં લખી નાખજો અને હોમવર્ક પણ મોકલજો.